બ્રેકમાં આપનું સ્વાગત છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, ત્યારે ઠંડા પવન ફૂંકાવાના કારણે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે સતત બીજા દિવસે પણ વાતાવરણ ધૂપછાવ જેવું રહ્યું છે. થોડી વાર થોડી મિનિટો માટે તાપ સૂર્યનારાયણના દર્શન થાય છે, થોડી મિનિટો માટે વાદળો છવાઈ જાય છે. જોકે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે રીતે અત્યારે વાતાવરણ છે એમાં વાદળો છવાયેલા છે, વરસાદી વાતાવરણ અત્યારે લાગી રહ્યું છે. અલબત્ત હજુ ક્યાંય વરસાદ પડ્યાના અહેવાલ નથી મળી રહ્યા, પરંતુ કંઈક છૂટો છવાયા છાંટા પડ્યા હોય એવા અહેવાલો મળી રહ્યા છે, જે દક્ષિણ ગુજરાતના ચીકુ, કેરી, ડાંગર સહિતના પાકો માટે નુકસાનકારક હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. અલબત્ત જે રીતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આગાહી હતી અને તેની વ્યાપક અસર નથી જોવા મળી રહી. હમણાં થોડા સમયથી જ થોડો થોડો પવન ફૂંકાવાની શરૂઆત થાય છે. જે ભારે પવન ફૂંકાવાની આગાહી હતી એવું વાતાવરણ હજી સુધી જોવા નથી મળી રહ્યું. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.